સુરતના પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમો વાળા વરેલી જોડવા તાથી થયા તેમજ આજુબાજુના વિસ્તારમાં વસતા 1600 જેટલા પરપ્રાંતી પરિવારના લોકોને કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારની તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ અને કાળોદરા કારોબારી અધ્યક્ષ અંકુરભાઈ દેસાણની તેમજ પલસાણા તાલુકાના સભ્ય અરુણ દુબેની હાજરીમાં શ્રમિક ટ્રેન મારફતે પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા હતા. તમારું નામ? અંકુર દેસાઈ, સુરત જિલ્લા યુવા ભાજપા અધ્યક્ષ અને કડોદરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ. હવે આજે 200 ગાડીમાં જ મોકલવાનું જે આયોજન કર્યું, કેટલા માણસોનું છે? હવે લગભગ અગાઉ જ્યારે ટ્રેનોમાં જ્યારે સરકારશ્રીએ મંજૂરી આપી શ્રમિકોને લઈ જવા માટે, ત્યારે આપણા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, ગણપતભાઈ સાહેબ, આપણા સાંસદ શ્રી પ્રભુભાઈ અસવા સાહેબ, એ લોકોની આગેવાનીમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને એમના થકી આ કડોદરા વિસ્તારમાંથી શ્રમિક પ્રવાસીઓને લઈ જવા માટેનું એક આયોજન કડોદરા ખાતે કરવામાં આવ્યું છે કે જેના માટે તાતી, ચલથણ, કડોદરા, વરેલી, જોરવા, બારડોલી જેવા આજુબાજુના તમામ ગામના લોકો, ગામના પ્રવાસીઓને મોકલવામાં આવી રહ્યા છે. અંકુરભાઈ, જે આ લોકોને શ્રમિકોને મોકલવામાં આવી રહ્યા છે, આ લોકોનું આરોગ્ય બાબતે કયું ધ્યાન રાખવામાં આવ્યું છે? આ વિસ્તારમાં જ્યારે અહીંયાથી પ્રવાસીઓને સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે બસમાં બેસાડવામાં આવે છે, ત્યારે એમનું આરોગ્યનું ચકાસણી કે સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આપણે કડોદરા બસ ડેપો ખાતે ઊભા છીએ, જ્યાંથી આજે શ્રમિકોને પરપ્રાંત મોકલવાની તજવીજ કરવામાં આવી હતી. જ્યાં પાછળ હું કહીશ કેમેરામેનને કે બતાવે કે લોકોને કેટલી 2 કલાકથી અહીં રાહ જોઈને ઊભા છે, ફક્ત બસ આવવાની રાહ જોતા છે. લોકોને મોકલવા માટે હજુ બસ આવી નથી અને નેટા લોકોએ ફોટો સેશન કરી મંત્રી અને બધા નીકળી ગયા છે. જો બસ આવે તો ક્યાંના આ લોકો નીકળી જાય, પરંતુ બસની પણ હજુ કંઈ એ છે નથી. જ્યારે બીજી તરફ ગાડીઓ, નેતાઓની ગાડી અને નેતાઓ ઊભેલા દેખાય છે, ફક્ત લોકોનું નથી જોતા, પરંતુ અમે કામ કર્યું છે, અમે કરતા છીએ તેવું બતાવવા માટે લોકોનું એ કરી રહ્યા છે. આ દેખાય છે નજરે કે નેતાઓ કઈ રીતે ઊભા છે. બીજું, લોકો પડાપડીમાં ફૂડ પેકેટો પણ રોડ ઉપર નીચે રઝળતા દેખાય છે. આપ જોઈ શકો છો નીચે કે આ ફૂડ પેકેટ કોઈકના કોઈને ખાવાનું મળતું નથી, ત્યારે આ ફૂડ પેકેટો પણ રસ્તા પર રઝળતા દેખાય છે. ત્યારે બીજી તરફ હવે આપણે શ્રમિકોને પૂછીશું કે લોકો ક્યાં જવાના છે અને શું કહેવા માગે છે, તો આપણે આવો પૂછીએ આપણે શ્રમિકને કે એ લોકોની શું તકલીફ છે. ભાઈ, આપકા નામ? મહેશ કુમાર. કહાં રહેતે? જનકપુર. કહાં જા રહે? મિર્ઝાપુર. ઇલાહાબાદ જા રહે. તો આપકો ટિકિટ મિલ ગયા? હા, મિલ ગયા. હું તો આપ કિતને ઘંટે સે ખડે હૈ યહાં પે? 1 ઘંટે સે ખડે હૈ. 1 ઘંટે સે? ક્યું? ગાડી આવેગી તબ જાયેંગે. તો બસ અભી તક આવી નહીં હૈ? અભી આવી નહીં હૈ બસ. ચલો, આ જ રીતે આપણે હજુ અનેક શ્રમિકોને પૂછીશું કે એ લોકો શું કહેવા માગે છે. ભાઈ, આપ કહાં કે રહેને વાલે? અયોધ્યા કે. તો આપ યહાં કાય કે લિયે ખડે? ઘર જાને કે લિયે. ઘર ટિકિટ મિલ ગયા હૈ? હાં, મિલ ગયા. કિતને કા ટિકિટ હૈ? 750. 750 કા? હાં. તો અભી તક બસ નહીં આયે ઉસકે લિયે ખડે આપ? હાં. કિતને આદમી આપ? 7 આદમી. 7 આદમી. તો હજુ પણ શ્રમિકોને પૂછીશું કે એ લોકોની શું વેદનાઓ છે, શું તકલીફ છે. તો આવો આપણે અહીં જોઈએ કે આ મહિલાઓ કે અહીં બેઠી છે, જે નાના નાના છોકરાઓ સાથે. ક્યાં નામ? જ્યોતિ. કહાં જા રહે? ગાજીપુર. કિતને ઘંટે સે બેઠે? નહીં આપકો બતાએંગે.
આવે છે ગાડી. તો આમ દરેકની વેદનાઓ છે, નાના નાના બાળકો છે, જે હું જેઓની તકલીફોનું પણ કોઈ ધ્યાન રાખ્યું નથી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.